મારા દાદી છે. અરે વાગે 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 દાદી, જો લોહી નીકળ્યું. આ લોકો મહેસાણા થી મૂકવા તમને અહીંયા. આ તમારું ઘર છે જો, અહીંયા આટલું મૂકો. આવો આવો, આવતારો પછી હું જો વાળ કાપી નાખું. કોઈ ના વાળ નહીં કાપો, કોઈ નહીં કાપો, કોઈ નહીં કાપો વાળ. વાળ કોઈ નહીં કાપે, આવતારો. વાળ ના કાપતા આવો, કોઈ કોઈ નહીં કાપે. વાળ નહીં કાપો. આવો આવી જાવ, કાપો. આવતારો. હાલો આ ઉપર તો બહુ જ્યારે જ્યારે બહુ. પાપડી ખાવી તમારે? ચામ પાપડી, પાપડી ખાવી. ચા આપડે મારા બા છો ને તમે? કેમ કશું નહી એવું ના હોય. આવતાર હાલો, આવતારો. આજે આપણે નીચે ઉતરીએ. હાલો હાલો, નીચે. આ ઉપર બહુ જ્યારે લી. એટલે ગાડી બાર આવું ને તમારે? ખરી ગાડી બાર આવું ને બા. શું કહો બા? આઈ જાજો ગાડી બાર. આપણે આઈ જાઓ બા. ઉતારી ડો. આવતારો આવતારો. બાર આઈ જાડો. બાય માં ગાડી ગાડી ના બાર કહો. એ એવું ના કરે દાદી, ભાગી જાય. ના ના બેટી, આગળ જાય. એવું હેરાન ના કરો એમને. મારા દાદી છે. અરે વાગે 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 દાદી, જો લોહી નીકળ્યું. આવતાર એકલા આવશે મારા દાદી. હાલો એકલા એકલા આવતા રહેશે. ઉતરી જાવ. હાલો કેમ? આવતાર 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 આવતાર. આવતા રહેશે જો દાદી. હમણાં ઉતરી જશે, જાતે ઉતરી જશે. દાદી છે. આવતારો નહી મારા ફાળો. ઓ જવાની નહી અમે વગર તો જી ના. પણ છોય જવું નહી. ક્યાંય નહી, પાછું જવાનું છે. ચા નાસ્તો કરવાનો છે. આવતારો નહી કરો. ચા પીવીએ ને તમારે? ઓ ચામ પાપડી લેતા આવી આપણે. આવતારો લાવે દો ચામ પાપડી લાવે. આ પર તો બહુ કેરે છે. હા નો બરા બાર લો પર જો બને બોલા ના તું. ઓકે ઓકે ઓકે. ચલાય છે તમારથી? ચલાય છે. એ વેરી ગુડ. અરે રે રે, જોરદાર જોરદાર. બસ બસ બસ, આમ ખુરશી છે. ખુરશીમાં આવતો ખુરશી આપો. હાલ અહીંયા આવતારો, અહીંયા આવતારો, અહીંયા આવતારો, અહીંયા અહીંયા અહીંયા. અરે અહીંયા આવતારો. આમ 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 દાદી ભાઈ આવતારો. બાપ ખુરશી બે યાર, ખુરશી બેસાડું આપણે ચા પીએ. મારા ઉપર તો બહુ બહુ જોઈએ. ખુરશી લાય, બેસાડ બધાને. ખુરશી લાવો. ખુરશી આપે, ખુરશી આપે. ખુરશી માં બેવું પડે? હું નહીં બેસવાની. એમ નીચે ના બેસાય? નહીં બેવું. ખુરશી ખુરશી માં આવતો. આપણે ખુરશી બે. ખુરશી બેવો. ખુરશી બે. મારા દાદી ખુરશી બે. બસ આ રે ખુરશી લો તમે. બસ વેરી ગુડ. દોસ્તો, તમે જે રીતના વિડીયોમાં જોઈ રહ્યા છો તે રીતના મહેસાણાથી ભાઈ આવ્યા છે અને દાદીની ખૂબ જ ક્રિટિકલ કન્ડિશન હતી. એમનો એક ને એક દીકરો દાદીને
આટલા ભાગની અંદર વધારે વાગ્યું છે. ભાઈઓ છેક મહેસાણાથી અમદાવાદ અહીંયા મૂકવા આવ્યા છે અને અમે લોકો એમને અજય અંબે મંદબુદ્ધિ મહિલા આશ્રમ ત્યાં સુંદર મજાની વ્યવસ્થા છે તો ત્યાં દાદીને મોકલી દઈશું. શું તકલીફ હતી, મતલબ થોડું દાદી વિશે કહો ને. એમના બાના અહીંયા વાગેલું છે, અમે રોડ ઉપર રહેતા હતા બા, એમનું ઘર પણ, એમનો જે છોકરો હતો એ ગણપતિ વિસર્જનમાં નદીમાં ડૂબીને મરી ગયો હતો, ત્યાંને બાનું મગજ આવું થઈ ગયું. ઘર છે હજી? ઘર છે પણ કોઈ આગળ પાછળ છે નહીં, એમના દૂરના સંબંધી હૈ. એમને અમે પૂછ્યું એરા કંઈક, અમને કોઈ રાખતું નથી કે રહેતા જ નથી, એટલે અમે પછી ડિસિઝન લીધું કે એમના અહીંયા મૂકી જઈએ. એટલે અમે કોન્ટેક નંબર તમારો લીધો ને અહીંયા કોન્ટેક. અહીંયા નામ તમારું? પટેલ મૌલી. પટેલ મૌલી ભાઈનું નામ? જય પટેલ. જય પટેલ. તમારું નામ? જયમીન પટેલ. જયમીન પટેલ. અચ્છા, તમે છેક મહેસાણાથી દાદીને આવી રીતના સેવા કરવા માટે આવ્યા છે? બે દિવસ એમને બે ટાઈમ જમવાનું પણ આપ્યું પણ બાના તકલીફ એવી હતી કે રહેતા જ નતા. આજ બપોરે તો એમને ઉભા કર્યા તો એ ભાનમાં જ નતા, પછી એકદમ ભાનમાં આવ્યા બે કલાક પછી. બપોરે તો કંઈ ભાન જ નહોતું, કંઈ બોલતા જ નતા, એમને ઉભા કરો કશું કરો. પછી એમના જે સંબંધી હતા એમને બોલાવીને, દૂરના સંબંધી, પછી એમને નવરાએ કપડાં ચેન્જ કરીને પછી અહીંયા લાવ્યા. અચ્છા, ખૂબ જ સારું કામ કર્યું. થેન્ક યુ, તમે પણ આટલું બધું માનવતાનું સારું કામ કરી રહ્યા છો. મારા ઉપર તો બહુ બચી ખાઈ પીન પાડી રહ્યા. તમારું નામ તો હવે તો કહો. દાદી તમારું નામ શું છે? શી ખબર? શી ખબર? મારા પર બહુ ઝેર છે. કોને ઝેર છે? એક વસ્તુ મતલબ પિન કરી ગઈ, એક જ વસ્તુ પકડાઈ જાય પકડાઈ જાય. ઉંમર પણ વધારે છે. આના માટે ડ્રેસિંગ કરવાનું કીધું ડોક્ટરે? હા, ડ્રેસિંગ તો અમે ત્યાંથી કરીને લાયા. હા, ડ્રેસિંગ કરીને જ લાયા. કોઈ વાંધો નહીં, હું આવવાની નહીં. તું વાગ્યું તું બા માથે? વાગ્યું તું તમને? હું નહીં આવવાની. તમને વાગ્યું તું? મારા પર બહુ ખર્ચી પડી રહ્યા. બસ એક જ વસ્તુ એમનો પોઈન્ટ ચલાઈ ગયો. આય હું હે ક્યાં આય? બહુ જરૂર છે. અમે શું નામ? તમારું નામ તો કહો મને. નહીં આવવાની મૂસાબેન. નહીં કેવું નામ તમારું? નહીં મારા મૂસાબેન. મૂસાબેન નામ તમારું? બારા બરોબર. આ ભાઈ ને તમારું નામ કોને? નહીં, તમારું નામ મૂસાબેન. શી ખબર? શી ખબર? તો દોસ્તો, છેક મહેસાણાથી લઈને અત્યારે મતલબ બે કલાક કલાકનો અહીંથી રૂટિંગ છે, મતલબ ત્યાંથી લઈને છેક બાને સેવા માટે અહીંયા બધા ભાઈઓ આવ્યા છે અને ખૂબ જ સારું મતલબ કહેવાય કે એમની સેવા કરી છે. બે ત્રણ દિવસ સુધી અમારા કોન્ટેક્ટમાં આવતીકાલના હતા, ભાઈના જે રીતના કીધું એ રીતના અહીંયા લઈને આવી ગયા છે. અમે આવતીકાલે જઈ અંબે મહિલા મનબુદ્ધિ આશ્રમ, ત્યાં પણ વાત થઈ ગઈ છે, દાદીને સારું જીવન મળે તે માટે પ્રયત્ન કરીશું. ગઈકાલે દોસ્તો મહેસાણાથી જે અબોલા ગ્રુપ છે, જે ત્યાં એમની ગૌશાળા પણ છે, સારું એવું ગ્રુપ ચલાવી રહ્યા છે. બે દિવસ પહેલાં અમારી પર એક ફોન આવ્યો હતો દાદી માટે. દાદીનું નામ ઉષાબેન મોદી છે અને ત્યાં મહેસાણામાં એક નાના એવા મકાનની અંદર રહેતા હતા. એમનો એક દીકરો હતો જે ગણેશ વિસર્જન દરમિયાન તેનું પાણીમાં ડૂબીને મૃત્યુ થઈ ગયું હતું અને દાદી એક જ મતલબ એકલા ત્યાં રોડ ઉપર રસ્તા ઉપર રખડતા હતા અને એકલા જ રહેતા હતા. એમની કન્ડિશન પણ એટલી ખરાબ છે કે આ જે માથાનો ભાગ છે ખૂબ જ ઈજા થઈ ગઈ હતી, આખો ભાગ એમને સડી ગયો હતો. એ લોકોએ ડ્રેસિંગ કરાવીને કમ્પ્લીટ કરીને અમારા સેન્ટરમાં મૂકી ગયા હતા, પરંતુ તેમની માનસિક સ્થિતિ પણ વધારે ખરાબ છે. ગઈકાલના એટલું બધું મતલબ એમને એટલું તોફાન કરતા હતા કે અહીંયા રહેવું પણ ઘણું બધું મુશ્કેલ થઈ ગયું હતું. એમને અમે બાંધીને રાખ્યા હતા અને ખૂબ જ દાદી એટલા બધા એગ્રેસિવ છે કે એમની કન્ડિશન એટલી બધી ક્રિટિકલ છે કે અમે લોકો એમને સાચવવા માટે સ્પેશિયલ અમારા અહીંયા માણસોએ આખી રાત જાગીને એમને સેવા પૂરી પાડી છે. તો અત્યારે અમે લોકો જય અંબે મહિલા મનબુદ્ધિ આશ્રમ જે બાયડ ખાતે છે, હર હંમેશ
અશોક જૈન સાહેબ અને બિપિનભાઈ પટેલ સાહેબનો સાથ સપોર્ટ રહ્યો છે, એનો ઈલાજ કરાવે છે. અમે પણ બનતો પ્રયત્ન કરીએ છીએ કે આવા લોકોને અમે પણ દિવસે ને દિવસે અમે પણ આવા કેસીસને ધ્યાનમાં રાખીને પ્રયત્ન કરતા હોઈએ છીએ કેવી રીતના અમે હેન્ડલ કરી શકીએ. બહુ જ એગ્રેસિવ છે, એમની માનસિકની દવા અમે લોકો અહીંયા રાખતા જોઈએ છીએ. વિચાર એટલા બધા ન આવે એના માટે તો નોર્મલ એમને દવા આપીને ડૉક્ટરની સલાહ મુજબ એમનો નાનો દવાનો ડોઝ આપ્યો છે. એટલે દાદી અત્યારે ઊંઘમાં છે, મતલબ કાલે જે પણ પરિસ્થિતિ હતી 2-3 કલાકની અંદર એમને એટલી બધી ખરાબ પરિસ્થિતિ હતી કે એના લોકો પણ એટલા બધા હેરાન પરેશાન થઈ ગયા હતા. પરંતુ અમારો એક જ ઉદ્દેશ છે કે માત્ર ને માત્ર કે આવા જે પણ લોકો હોય છે, રોડ રસ્તા ઉપર હોય છે, આવી કન્ડિશનની અંદર હોય છે, નિરાધાર હાલતમાં હોય છે, એ લોકોને સારી સેવા મળે એ માટેનો પ્રયત્ન અમારો છે. જય અંબે મહિલા આશ્રમથી ઘર હંમેશ એમના હસબન્ડ વાઇફ છે, એ પણ સારી સેવા કરે છે. અને શું નામ છે તમારું? સુભાષ પંડ્યા. સુભાષભાઈ? દક્ષાબેન પંડ્યા. દક્ષાબેન પંડ્યા. અચ્છા, કેટલા ટાઈમથી તમે જય અંબે? 3 વર્ષથી. અને 3 વર્ષથી સુંદર મજાનું સેવાનું કામ કરી રહ્યા છે. તો સાથે મળીને આ કામ થતું હોય છે દોસ્તો, માત્ર એક માણસથી નથી થતું હોતું, એની પાછળ આખી ટીમ કામ કરતી હોય છે. ઘણી બધી સંસ્થાઓ સાથે મળીને કામ કરતા હોઈએ છીએ. તો દાદીને અત્યારે મોકલીશું જય અંબે મહિલા મંદિર આશ્રમ બાયર ખાતે. એમને જે પણ તકલીફ છે ત્યાં એમને નાનો સપોર્ટ મળશે, સારું જીવન મળશે, નવું જીવન મળશે. એમનું ઘર મહેસાણાની અંદર છે, તૂટેલી હાલતમાં. આગળ તમે જેમ વિડીયોમાં જોયું કે કચરાથી ભરેલું છે, દાદીની માનસિક દવા પણ થશે, ત્યાં સારો ઈલાજ પણ થશે. તો બસ આપ સૌના આશીર્વાદથી અમદાવાદની અંદર સુંદર મજાનું કામ કરી રહ્યા છીએ. સાથ સપોર્ટ આપતા રહેજો. અને અમારી યુટ્યુબ ચેનલ છે સર્વસંમત ફાઉન્ડેશન, તેને લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, જય ભારત.